શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું કેતન કાનપરિયા હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો ટોપિક છે ઇલેવન્થ કોમર્સ ઇંગ્લિશ ટેક્સનો છે એમાં યુનિટ ટુ અને રીડ થ્રીનો અભ્યાસ કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો હવે જે રીડ થ્રી છે વિદ્યાર્થી મિત્રો એમનું નામ જોઈએ તો ધ સિક્રેટ ઓફ ધ મશીન એવું છે યંત્રોનું રહસ્ય મશીન એટલે યંત્ર અને સિક્રેટ એટલે યંત્ર મશીન એટલે યંત્ર અને સિક્રેટ એટલે રહસ્ય જે રહસ્ય છે એમની વાત કરવાની છે યંત્રોનું રહસ્ય ટૂંકમાં આખું જે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ એવું આપેલું છે એમનું ગુજરાતી આખું એવું થાય કે યંત્રોનું રહસ્ય પરંતુ વિદ્યાર્થી મિત્રો આજે છે એક એ પોયમ છે પોયમની અંદર આખા યંત્રનું જે રહસ્ય છે એમની વાત કરવામાં આવેલી છે તો હવે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો જે બોર્ડની પરીક્ષા છે એ નવી પેપર સ્ટાઇલ અનુસાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર વીસથી જે નવી પેપર સ્ટાઇલ અમલમાં આવેલી છે એ પેપર સ્ટાઇલની અંદર વિદ્યાર્થી મિત્રો સેક્શન સીમાં ક્વેશ્ચન નંબર ચુમ્માલીસ થી અડતાલીસ એટલે કે ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અને અડતાલીસ એમ કરી અને પાંચ પ્રશ્ન પોએમના પૂછાય છે જે આ ટેક્સ્ટબુકની અંદર આપણે જોઈએ કે ઓલ ઓવર જે પોએમ આપેલી છે એમાંથી પાંચ પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય છે એટલે કે એક સ્ટાંજા આપેલો હોય એ સ્ટાંજા નીચે બે થી ત્રણ પ્રશ્નો હોય એ સ્ટાંજામાંથી ગોતી અને આપણે લખવાના હોય એટલે કે પોએમની ગુજરાતીની અંદર આપણે કડી કહીએ વિદ્યાર્થી મિત્રો પરંતુ અંગ્રેજીની અંદર આપણે એને સ્ટાંજા તરીકે ઓળખીએ છીએ એટલે કે એક સ્ટાંજા આપેલું હોય એ સ્ટાંજા નીચે જે કાંઈ ક્વેશ્ચન આન્સર હોય એ ક્વેશ્ચન આન્સરના જવાબ આપણે લખવાના હોય એટલે કે ટૂંકમાં સેક્શન સી ની અંદર ક્વેશ્ચન નંબર ચુમ્માલીસ થી અડતાલીસ અને પાંચ માર્ક્સમાં પૂછાય છે તો હવે આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ યુનિટ ટુ રીડ થ્રી અને પાર્ટ નો અભ્યાસ કરીશું તો એમની અંદર આપણે જોઈએ મિત્રો કે ધ સિક્રેટ ઓફ ધ મશીન યંત્રના રહસ્યની વાત કરવામાં આવેલી છે તો હર હંમેશાની જેમ આપણે પેલા ગ્લોસરીના જે શબ્દો છે એ શબ્દો જોઈ લઈએ એટલે કે હાર્ડવર્ડ છે એ હાર્ડવર્ડ વિશે વાત કરી લઈએ પછી આપણે આગળ વધીએ તો પેલાં સિક્રેટ એટલે કે રહસ્ય અને ભેદ બે વસ્તુ થાય એમના સિક્રેટ એટલે કે રહસ્ય અને ભેદ ત્યારબાદ ટેક એટલે કે લેવું અને મેળવવું ટૂંક એટલે કે ભૂતકાળનું રૂપ છે ત્યારબાદ ટેકન એટલે કે ભૂતકૃદંત હવે ઓરબેડ ઓર બેડ એટલે કે ધાતુની ક્યારી ઓરબેડ એટલે કે ધાતુની ક્યારી એટલે કે મેટલની જે મેટલ ઢાળવામાં આવતી હોય એવું બીબું અથવા તો ક્યારી કહી શકીએ આપણે ત્યારબાદ માઇન એટલે કે ખાણ માઇન એટલે કે ખાણ એટલે ખાણની અંદર આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો મેટલની ખાણ હોય કોલની ખાણ એટલે કે કોલસાની ખાણ હોય એટલે કે જેમાંથી આપણે રો મટીરિયલ મેળવી શકતા હોઈએ એવી જે કાંઈ છે એમને આપણે ખાણ કહી શકીએ છીએ એટલે કે ખોદકામ કરી અને જે કાચું રો મટીરિયલ મેળવીએ અને જે રો મટીરિયલ જે જગ્યાએથી મેળવીએ છીએ એને આપણે ખાણ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ મેલ્ટ એટલે કે પીગળવું લિક્વિડ મેલ્ટ એટલે કે પીગળવું ત્યારબાદ ફરનેસ ફરનેસ એટલે કે ભઠ્ઠી આ બધી વસ્તુઓ છે એ જે રો મટીરિયલ આવે એમને પેલા ઓગાડવામાં આવતું હોય અને ત્યારબાદ તેમને અલગ અલગ આકાર આપવામાં આવે છે તો કે ફરનેસ એટલે કે ભઠ્ઠી અને પીઠ એટલે કે ખાડો પીઠ એટલે કે ખાડો આપણે બીજા અર્થમાં કહી શકીએ ડીચ એટલે કે પણ ખાડો એવું કહી શકાય ત્યારબાદ કાસ્ટ એટલે કે બીબામાં ઢાળવું મોલ્ડ આપણે કહી શકીએ કે મોલ્ડ એટલે કે બીબામાં ઢાળવું ભૂતકાળ ભૂતકાળનું રૂપ છે અને ભૂતકૃદંતનું પણ એક જ રૂપ છે કાસ્ટ ત્યારબાદ વેર વર્થ રોટ એટલે કે વર્ક એટલે કે ઘડતર કરાયું ત્યારબાદ જોઈએ ડિઝાઇન અથવા તો પ્લાન એટલે કે નિર્માણ કરવું તૈયાર કરવું ત્યારબાદ હેમર એટલે કે હેમર એટલે કે ત્યારબાદ એનો અર્થ એવો થાય છે પાઉ એટલે કે હથોડીથી ટીપવું ત્યારબાદ ડિઝાઇન એટલે કે નિર્માણ કરવાની વાત થઈ ત્યારબાદ ફિક્સ અથવા તો ફિટ એટલે કે સાનુકૂળ બંધ બેસતું હોય તેવું ત્યારબાદ રિમેમ્બર એટલે કે યાદ રાખવું રિમેમ્બર એટલે કે યાદ રાખવું લો એટલે કે કાયદો અથવા કાનૂન એક્ટ કહી શકીએ આપણે લોને એક્ટ પણ કહી શકીએ કાયદો અથવા કાનૂન ત્યારબાદ લાય અથવા તો અનટ્રુથ જુઠ્ઠાણું અસત્ય લાય અથવા તો અનટ્રુથ એટલે કે જુઠ્ઠાણું અસત્ય ખોટું હોય તેવું ત્યારબાદ હેન્ડલ અથવા તો એડમિનિસ્ટર એટલે કે નિ સાથે કામ પાડવું કે વ્યવહાર કરવો એડમિનિસ્ટર હવે હાઈડ અથવા હાઈડ એટલે છુપાવવું અથવા તો ઢાંકી દેવું ત્યારબાદ વેનિશ એટલે કે અદ્રશ્ય થઈ જવું એટલે કે ડિસઅપિયર આપણે અલીભાઈવાળા પાઠમાં જોયું હતું કે ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થઈ ગયા જે બચ્ચા છે એ બચ્ચા અને પોતાની માતા છે ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થઈ જાય છે આ શબ્દ આગળના અંદર આવી ગયો આપણે યુનિટ વન અને રીડ ટુની અંદર આ શબ્દ ડિસઅપિયર જોઈ ગયેલ છીએ ત્યારબાદ વેનિશ એટલે કે ડિસઅપિયર ગાઈબ થઈ ગયું સ્ટાર એટલે કે સેલ્ફ શાઇનિંગ એટલે કે સિતારો અને શાઇન એટલે કે ચમકવું અથવા તો ગ્લેમ પણ કહી શકીએ ચમકવું ત્યારબાદ પાવર એટલે કે શક્તિ અથવા સ્ટ્રેન્થ પણ કહી શકાય ત્યારબાદ વેઇટ એટલે કે વજન અને બર્ડન એટલે પણ વજન કહી શકીએ સાઇઝ એટલે કે શકીએ ત્યારબાદ કેપેસિટી અમાઉન્ટ એટલે કદ પણ કહી શકાય અને ચિલ્ડ્રન એટલે બાળકો અને ચાઇલ્ડ કહી શકીએ ત્યારબાદ બ્રેઇન એટલે મગજ અને ભેજું આટલા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો આ બધા જ શબ્દો જે હાર્ડવર્ડ છે આમની અંદર બધા જ શબ્દો આવી જાય છે જે આપણે આ પોએમ જોવા જઈ રહ્યા છીએ એ પોએમના બધા જ શબ્દો આવી જાય છે શક્ય હોય છે મિત્રો ત્યાં સુધી આપણે લાઇન ટુ લાઇન ગુજરાતી કરીશું પણ જ્યારે પોયમનું ગુજરાતી આપણે કરતા હોઈએ છીએ ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે મિત્રો કે એક સ્ટાન્જા પૂરો થાય ત્યારે સંપૂર્ણ ગુજરાતી આપણે કરી શકતા હોઈએ કેમ કે શબ્દો આગળ પાછળ થતા હોય એટલા માટે ચોક્કસ આપણે સ્પેસિફાય કરી શકતા નથી પરંતુ જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી હું લાઇન ટુ લાઇનનું ગુજરાતી કરીશ અને ત્યારબાદ એક સ્ટાંજા પૂર્ણ થશે એટલે એક સ્ટાંજાનું ફરી પાછું આપણે આખું ગુજરાતી કરીશું તો હવે હર હંમેશાની જેમ આપણે જે સ્ટોરી છે એ સ્ટોરીની વાત કરી લઈએ ત્યારબાદ આગળ વધીશું હવે મિત્રો આમની અંદર યંત્રોનું શીર્ષક યંત્રોનું રહસ્યની વાત કરવામાં આવી છે જે સિક્રેટ છે એમની વાત કરવામાં આવી છે તો યંત્રોનું રહસ્ય શીર્ષક ધરાવતું એટલે કે જે કાંઈ ઓલ ઓવર વાત કરેલી છે એમનું તારણ કાઢીએ તો તારણની અંદર આપણને એવું મળે કે એમનું શીર્ષક જે છે એ શીર્ષક એવું મળે વિદ્યાર્થી મિત્રો કે યંત્રનું રહસ્ય ટૂંકમાં આપણે જ્યારે ગુજરાતીની અંદર લખીએ છીએ પેરેગ્રાફ હોય અને આપણને શીર્ષક આપવાનું કહે છે ત્યારે આખો સાર જે છે એ સાર મેળવી અને જે શીર્ષક આપીએ છીએ એ પ્રમાણે અંગ્રેજીની અંદર આપણને યંત્રનું રહસ્ય શીર્ષક ધરાવતું એક પોઈમ આપવામાં આવેલી છે એના વિશે આપણે જોઈએ તો કે આમની અંદર આ કાવ્યની અંદર એક પ્રકારે જોઈએ તો યંત્રની સંક્ષિપ્ત આત્મકથાનું સ્વરૂપ છે એટલે કે યંત્રની જે આખી આત્મકથા છે એ આખી આત્મકથાની વાત કરવામાં આવેલી છે આ કાવ્યની અંદર યંત્રના જન્મથી યંત્ર યંત્રના જન્મથી માંડી માનવીની ભિન્ન ભિન્ન જરૂરિયાતો સંતોષવાની તેમજ વિવિધતા યંત્રને પોતાની જરૂરિયાતો અને માનવ માટે સતત કામ કરતા રહેવાની તેમજ પ્રતિબદ્ધતા વ્યક્ત કરેલી છે એટલે કે યંત્ર દ્વારા વિદ્યાર્થી મિત્રો કે માનવોની જે જુદી જુદી જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવાની વાત ત્યારબાદ યંત્રની જે જરૂરિયાત છે એ વસ્તુની વાત કરવામાં આવેલી છે અને તે પોતાની પ્રતિબદ્ધતા છે એમની વાત પણ કરવામાં આવેલી છે લેખકે યંત્રના વિવિધ કાર્યો યંત્રના જે બધા જ ભાગો છે અથવા તો યંત્રના જે કાર્યો છે એની સંક્ષિપ્તમાં વાત કરેલી છે આ સૌને ઉપર લેખક યંત્ર પાસે કબૂલ કરાવે છે કે અમે લાગણી વિહીન છીએ કે યંત્રો છે એ લાગણી વિહીન છે એમાં કોઈ પણ પ્રકારની લાગણી છે નહીં અમારો પોતાનો કાયદો નિયમ પણ છે જો અમારી સાથે કામ પાડવામાં જરા પણ ભૂલચૂક કરશો તો તમે તમને અમે કોઈ પણ કાળે માફ કરીશું નહીં એટલે કે જો સ્વાભાવિક રીતે આ લાઈન ઉપરથી આપણે જોઈએ તો યંત્રો એવું કહેવા માગે છે કે અમારી સાથે કામ પાડશો અને કદાચ જો કોઈ પણ ભૂલ કરી બેસશો તો અમે કોઈ પણ કાળે માફ કરીશું નહીં તો ઉદાહરણ તરીકે લઈએ તો કોઈ પણ એક ફેક્ટરી છે ફેક્ટરીમાં મોટી મશીનરીઓ કામ કરી રહી છે જે અમુક સમયે એવું થતું હોય છે કે ટાઈમિંગ જ્યારે ડબલ ટાઈમિંગ સેટ થઈ જતો હોય છે ત્યારે અકસ્માત સર્જતો હોય છે તો આવા સંજોગોમાં યંત્રનું કહેવું સાચું છે કે જો અમારી સાથે કામ પાડવામાં કોઈપણ પ્રકારની તમે ગફલત રાખશો તો અમે કોઈ પણ કાળે તમને માફ કરીશું નહીં અમારી સાથે કામ પાડવામાં જરા પણ ભૂલચૂક કરશો તો અમે માફ કરીશું નહીં તો અમે કોઈ કાળે માફ કરીશું નહીં એમ યંત્ર કહે છે એટલે કે યંત્ર દ્વારા આપણે જ્યારે યંત્ર ઉપર કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે જો આપણાથી ભૂલ થઈ જશે તો યંત્ર છે એ લાગણીહીન છે એમાં કોઈ પણ પ્રકારની લાગણી હોતી નથી અને એ આપણે જે ઓપરેટ કરીએ એ જ પ્રમાણે થતું હોય એટલા માટે એની સાથે જ્યારે કામ કરવાનું થાય છે ત્યારે કદાચ આપણાથી જો ભૂલ થઈ જશે તો એ ભૂલ આપણે ભોગવવી પડશે એવું યંત્રો દ્વારા કહેવામાં આવેલ છે અમારો પોતાનો કાયદો એટલે કે યંત્રો કહે છે કે એમનો કાયદો છે કે જો ભૂલ અમારી પાસે કામ મેળવવા આવશે અને કદાચ ભૂલ કરી બેસશે તો એમને ભોગવવું પડશે યંત્રોએ અન અંતે યંત્રોએ એ પણ કબૂલ્યું છે કે અમે પૃથ્વી પર સર્વશક્તિમાન છીએ વિદ્યાર્થી મિત્રો યંત્રોએ કબૂલ્યું છે કે એ સર્વશક્તિમાન છે હોવા છતાં માનવ મગજની જરૂરિયાત પડે છે એટલે કે ટૂંકમાં કોઈ પણ પ્લેન છે વિદ્યાર્થી મિત્રો પ્લેનની અંદર જોબ પાયલટ ના હોય તો પ્લેન ચલાવી શકાતું નથી એમ ગમે તેટલું કિંમતી હોય અથવા તો ગમે એવું શક્તિશાળી છે પરંતુ માનવબળની જરૂર પડે છે એટલે કે માનવ મગજની જરૂર પડે છે કદાચ લાખો રૂપિયા કે કરોડો રૂપિયાની મશીનરી હોય પરંતુ ત્યાં જો માનવી ન હોય તો એ અશક્ય છે અંતે જે આ યંત્રો છે એ યંત્રો પોતાની કબૂલાત કરે છે કવિશ્રીએ આની અંદર એવું કહેવા માગે છે કે પૂર્ણ કુશળતાથી આ કાવ્યની રચના યંત્રોના લાઘવયુક્ત પૂર્ણ પરિચય કરાવવામાં આવ્યો છે એટલે કે યંત્રોનો જે પૂર્ણ પરિચય છે એ આ કાવ્યની અંદર કરવામાં આવેલો છે હવે આપણે વિગતવાર જોઈએ લાઇન ટુ લાઇન વી વેર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ મેન એટલે કે ધરતીના પેટાળમાં પડેલી અથવા તો ક એવું કહી શકીએ મિત્રો કે ધાતુ મિશ્રિત માટી માટે અને ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા છે ધાતુ મિશ્રિત માટીમાંથી અથવા તો અમને ખાણમાંથી મેળવવામાં આવ્યા છે વી વેર મેલ્ટેડ ઇન ધ ફરનેસ એન્ડ ધ પીઠ અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા છે અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાડવામાં આવ્યા છે વી વેર કાસ્ટ એન્ડ વોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા છે કીધું જો વી વેર કાસ્ટ એન્ડ વોટ એન્ડ હેમર એન્ડ ડિઝાઇન એટલે કે અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા છે વી કટ એન્ડ 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 ફિલ્ડ ગાઈડેડ ટુ ફિટ અમારું ઘડતર કરાયું અને અમને હથોડા વડે ટીપવામાં આવ્યા અમારું ઘડતર કરાયું અને અમને હથોડા વડે ટીપવામાં આવ્યા તો વિદ્યાર્થી મિત્રો જે આ સ્ટાંજા જોયો સ્ટાંજાની અંદર આપણને એવી વાત કરવામાં આવી કે ધાતુ મિશ્રિત માટીમાંથી માટી અને ખાડામાંથી અમને મેળવવામાં આવ્યા એટલે કે ટૂંકમાં ખાણમાંથી તેમાંથી ખાણમાંથી તો કે ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા ધાતુ સાથે જે માટી મિશ્રિત હતી એમાંથી એટલે કે ટૂંકમાં ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા અને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાડવામાં આવ્યા ત્યારબાદ ભઠ્ઠીમાં નાખી અથવા તો ખાડામાં નાખી અમને પીગાડવામાં આવ્યા એટલે કે બોઇલ કરવામાં આવ્યા ગરમ કરવામાં આવ્યા અને એ પીગાડવામાં આવ્યા અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા એટલે કે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવા માટે એને શેપ આપવો પડે વિદ્યાર્થી મિત્રો તો કે બીબામાં શેપ આપવા માટે બીબામાં ઢાળવા પડે તો કે અમને બીબામાં ઢાળવામાં આવ્યા ત્યારબાદ કીધું અમારું ઘડતર કરાયું અને અમને હથોડી વડે ટીપવામાં આવ્યા હવે બીબામાં ઢાળી દીધા પછી વિદ્યાર્થી મિત્રો બીબામાં ઢાળી દીધા પછી ઘાટ આપવામાં આવે છે અલગ અલગ પ્રકારનો એટલે કે અમારું ઘડતર કરાયું અને હથોડાથી અમને ટીપવામાં આવ્યા એટલે કે આમાં આ તાંજાની અંદર વિદ્યાર્થી મિત્રો એવું કહેવામાં આવે છે કે રો મટીરિયલ છે એ રો મટીરિયલ મેળવવામાં આવ્યું ત્યારબાદ એને બોઇલ કરવામાં આવે છે અને બીબામાં ઢાળી અને આકાર આપવામાં આવે છે તો આ ચાર લાઈનની અંદર એવું કહેવામાં આવ્યું એટલે કે એક સ્ટાંજાની અંદર એવું કહેવામાં આવે છે એટલે કે અમારા પર ઓજારો ઓજારકામ કરાવ કરવામાં આવ્યું અને અમારા વિવિધ અંગોને જોડવામાં આવ્યા એટલે કે એની અંદર કામ કરવામાં આવે છે અને વિવિધ અંગોને જોડવામાં આવે છે હવે કીધું ત્યારબાદ પછીનું છે કે સમ વોટર કોલ્ડ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક થોડા પ્રમાણમાં સમ એટલે કે થોડા પ્રમાણમાં પાણી કોલસો અને તેલ એટલું જ અમે માગીએ છીએ યંત્રો શું માગે છે વિદ્યાર્થી મિત્રો થોડા પ્રમાણમાં પાણી અને કોલસો અને ઓઇલ એટલી જ વસ્તુ માગીએ છે કોલસો છે એ ગરમ કરવા માટે ત્યારબાદ પાણી છે એ ધકતી વસ્તુ છે અથવા તો જે કોઈ બ્લેડ કે એવી છે મોટી મોટી જે મશીનરી છે એ તાપમાન વધી જતું હોય તો એવી જગ્યાએ પાણીનો સ્પ્રે કરવામાં આવતો હોય અને ત્યારબાદ ઊંઝણ માટે ઓઇલની જરૂરિયાત પડે તો કીધું કે સમ વોટર કોલ એન્ડ ઓઇલ ઓ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક થોડા પ્રમાણમાં પાણી કોલસો અને તેલ એટલું જ અમે માગીએ છીએ એન્ડ

કે અમારી આટલી જરૂરિયાત પૂરી પાડીને હવે અમને કામે લગાડી દો એટલે કે એની જરૂરિયાતની અંદર વિદ્યાર્થી મિત્રો એવું કહેવામાં આવ્યું કે એને થોડા પ્રમાણમાં પાણી જોઈએ છીએ કોલસો અને ઓઇલ જોઈએ છીએ અને ત્યારબાદ હવે એને કામે લગાડી દો અમે એટલે અમે દિવસના ચોવીસ કલાક તમારી તહેનાતમાં રહેશું એટલે કે છે કે આટલી વસ્તુ અમને આપી દો જરૂરિયાત પ્રમાણેની એટલે કે ચોવીસ કલાક અમે તમારી સાથે તહેનાત રહીશું તો કીધું જો વી વિલ સેવર યુ ફોર એન્ડ ટ્વેન્ટી અવર્સ અમે દિવસના ચોવીસે કલાક તમારી સાથે તહેનાત રહીશું ફક્ત એને જરૂરિયાત છે એટલી પૂરી પાડી દઈએ એટલે સતત આપણી સાથે ચોવીસ કલાક રહેશે એ થાકશે નહીં વી કેન પુલ એન્ડ હલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ અમે ખેંચીને અમે ખેંચીને ઘસડીને ઠેલીએ વળી ઉઠાવીએ અને ચલાવી પણ શકીએ છીએ એટલે કે કોઈ પણ યંત્રમાં અલગ અલગ સ્પાટ બનતા હોય તો એ ખેંચી ખેંચી લે છે એટલે કીધું કેન યુ પુલ એટલે કે ખેંચીને ત્યારબાદ જોઈએ તો એ ઢસડીને એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી પહોંચાડવામાં ત્યારબાદ પુશ એન્ડ ફિટ એન્ડ ડ્રાઈવ એટલે કે વળી ઉઠાવીને અને ચલાવી પણ શકીએ છીએ તો આની અંદર વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ એવું જોઈએ કે અમૂલની જે ફેક્ટરી છે અમૂલની ફેક્ટરીની અંદર આપણે જોઈએ તો જે દૂધ છે એ દૂધને એક ટેન્કની અંદર ભરવામાં આવે ત્યારબાદ ઓટોમેટિકલી એ દૂધ છે એ પાઉચની અંદર એટલે કે કોથળીની અંદર ઓટોમેટિક તૈયાર થાય ત્યારબાદ ઓટોમેટિક કટ થાય છે અને જે એમની રેલિંગ છે એ રેલિંગ ઉપર આગળ ધીમે ધીમે આવે છે એટલે કે ઓટોમેટિક જો કીધું કે ખેંચીને ઘસડીને ઠેલીને વળી ઉઠાવીએ અને ચાલીને પણ શકીએ છીએ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચી જાય છે જે ત્યારબાદ એમના જે બોક્સ છે એ બોક્સ અંદર ભરાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે છે ત્યારબાદ વીક એન્ડ પ્રિન્ટ એન્ડ પોટ એન્ડ વેવ એન્ડ હીટ એન્ડ લાઇટ અમે છાપીએ અને ખેડીએ અમે છાપીએ અને ખેડીએ વળી વણીએ તેમજ ઉષ્મા અને પ્રકાશ પણ આપી શકીએ છીએ હવે એવું કહેવામાં આવે છાપી એ અને ખેડીએ છીએ અને ઉષ્મા અને પ્રકાશ પણ આપી શકીએ છીએ વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડ્રાઈવ અમે દોડીએ અને હરીફાઈ કરીએ વળી તરીએ અને ઉડીએ અને ડૂબકી મારી શકીએ છીએ વી કેન સી વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઈટ એટલે કે અમે જોઈએ તેમજ સાંભળી શકીએ છીએ જોઈએ તેમજ સાંભળીએ ગણીએ વાંચીએ અને લખી પણ શકીએ છીએ એટલે કે સાંભળી પણ શકે છે લખી પણ શકે છે અને વાંચી પણ શકે છે બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ પણ જેના થકી અમારું અસ્તિત્વ ટકેલું છે એ કાનૂન કૃપા કરીને યાદ કરજો જેના થકી એમનું અસ્તિત્વ ટકી રહેલું છે એવું એ કાનૂન કૃપા કરીને યાદ રાખજો વી આર નોટ બિલ ટુ કમ કોમ્પ્રિહેડ અ લાય અમે અનિષ્ટોને સમજી શકીએ એવી રીતે અમારું નિર્માણ નથી કરાયું અનિષ્ટો સમજી શકીએ એવી રીતે અમારું નિર્માણ કરાયું નથી વી કેન નાઈધર લવ નોર નોર પીટી અમે પ્રેમ કે અનુકંપા નથી દાખવી શકતા અમે ક્ષમા બક્ષી શક અમે ક્ષમા બક્ષી શકતા એટલે કે સમજવા માટે દિમાગ કે સંવેદનશીલ હૃદય અમે ધરાવતા નથી એ આપણે વાત કરી કે એ ક્ષમા દાખવી શકતા નથી એટલે કે અનુકંપા રાખી શકતા નથી કે મશીનરી છે જે આ યંત્ર છે એ પોતાના ભાગો છે કદાચ જો આપણાથી ભૂલ થઈ જશે તો યંત્ર છે એ પોતાનું કાર્ય કરશે અને આપણને નુકસાની પહોંચાડશે એટલા માટે એ અનુકંપા દાખવી શકતા નથી એમ કહે છે કે અમે કોઈ પણ પ્રત્યે અનુકંપા દાખવી શકતા નથી એવું એ કહેવા માગે છે ત્યારબાદ કીધું છે ઇફ યુ મેક અ સ્લીપ એન્ડ હેન્ડલિંગ અસ યુ ડાય અમારા જોડે વ્યવહાર કરતી વેળાએ તમે સેજ ગફલત કરશો તો મુવા જાણજો એટલે કે અમારી સાથે વ્યવહાર કરવામાં કોઈ ગફલત કરશો તો તમે મરી ગયા તેમ સમજો ધો અવર સ્મોકી મે હાઈડ ધ હેવન્સ ફોર યોર આઈસ એટલે કે અમારો ધુમાડો અમારો જે ધુમાડો છે એ સ્વર્ગને તમારી દ્રષ્ટિથી ગોચર કરી શકે છે સ્વર્ગને ગોચર કરી શકે છે એ ધુમાડો ગાયબ થઈ જશે અને તમે સ્વર્ગના તારા ચમકી ઉઠશે અને તમે એ જે મશીનરીનો ધુવાડો છે એના દ્વારા તમે સ્વર્ગ એટલે કે આકાશને જે તારાઓ છે એને જોઈ શકશો નહીં પરંતુ એ ગાયબ થઈ જશે એટલે તમે જોઈ શકો તારાઓ જે છે સ્ટાર છે એને તમે જોઈ શકશો ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન એટલે કે ફરીથી ધુમાડો ગાયબ થઈ જશે એટલે જે ફરીથી છે એ આ તારાઓ છે શું થશે કે ચમકવા માંડશે અને ફરી પાછા તમે એમને જોઈ શકશો બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઈઝ કારણ કે ગમે તેટલી શક્તિ હોય મિત્રો કીધું કે બિકોઝ કારણ કે ફોર ઓલ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ ગમે તેટલા શક્તિ વજન અને કદ ધરાવતા હોઈએ છીએ છતાંય યંત્રો એમ કહે છે ગમે તેટલી શક્તિ અને કદ ધરાવતા હોઈએ વજન ધરાવતા હોઈએ છતાંય વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બેન તમારા ભેજાના સંતાનોથી વિશેષ અમારી કોઈ હેસિયત નથી એટલે કે તમારા માનવ મગજની જરૂરિયાત અવશ્ય અમને પડે જ છે માગે છે તો આમની અંદરથી વિદ્યાર્થી મિત્રો આપણને વાત કરીએ પ્રમાણે ચુમ્માલીસ થી અડતાલીસ માં પાંચ માર્ક્સમાં એક તાંજા પૂછાય અને આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના રહે છે તો આપણે અહીંયા જોયું ધ સિક્રેટ ઓફ મશીનનું જે રહસ્ય હતું એ રહસ્યની આપણને વાત કરવામાં આવી તો એમની અંદર આપણને ઘણું બધું વિદ્યાર્થી મિત્રો જાણવા મળ્યું કે મશીનરી કોઈ પણ હોય યંત્ર ગમે તેટલું મોટું હોય અથવા તો શક્તિશાળી હોય પણ માનવબળની જ જરૂર પડે છે હવે આખું જ જે છે એમનું એકવાર ગુજરાતી કહી દઉં છું તમને અને ખાસ એ યાદ રાખજો કે જો ગુજરાતી આવડતું હશે તો જ આપણે અંગ્રેજીના પ્રશ્નના આન્સર લખી શકશું એટલા માટે ફરી પાછું એકવાર ઓલ ઓવર ગુજરાતી કહી દઉં છું તમને તો સૌ પ્રથમ અંદર મિત્રો આપણને એ વાત કરવામાં આવે છે કે ધાતુ મિશ્રિત માટીમાંથી અથવા માટીમાંથી અને ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા છે ત્યારબાદ ભઠીની અંદર અથવા તો ખાડામાં પીગાડી અને બીબાની અંદર ઢાળવામાં આવે છે અને ત્યારબાદ એની ઉપર હથોડા વડે ટીપીને અને આકાર આપવામાં આવે છે આ પહેલા સ્ટાન્જાની વાત થઈ ત્યારબાદ બીજા સ્ટાન્જાની અંદર એવું કહેવામાં આવ્યું કે અમારે થોડું પાણી ઓઇલ અને કોલસાની જરૂરિયાત છે કોને તો કે યંત્રોને અને પછી અમારી સાથે ચોવીસ કલાક અમે તમારી સાથે સહમત જ છીએ કે ચોવીસ કલાક અમે કામ કરવા માટે તૈયાર જ છીએ પરંતુ એને જે જરૂરિયાત છે એ જરૂરિયાત આપો એટલે આપણી સાથે તેહેનાત જ છે એટલે કે ચોવીસ કલાક આપણી સાથે જ છે અને ત્યારબાદ કીધું કે અમે અમે ઘસડી શકીએ છીએ ત્યારબાદ ઉચકી શકીએ છીએ અને ઠેલી શકીએ ઠેલાવી શકીએ છીએ અને ઉઠાવી પણ શકીએ છીએ અને ચલાવી પણ શકીએ છીએ અને છાપી પણ શકે છે ત્યારબાદ એવું કીધું અને પ્રકાશ પણ આપી શકે છે અને દોડીને હરીફાઈ પણ કરી શકે ત્યારબાદ જે છેલ્લું સ્ટાંજા છે એ છેલ્લા સ્ટાંજાની અંદર આપણને એવું કહેવામાં આવે છે કે હવે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અસ્તિત્વ ટકાવી રાખે છે એમની સાથે સાથે માનવબળ પણ જરૂરી છે ગમે તેટલું મહાકાય હોય યંત્ર છેલ્લે એવું કબૂલ કરે છે કે ગમે તેટલું અમે મહાકાય છીએ પણ માનવ મગજની જરૂરિયાત પડે જ છે કેમ કે માનવ મગજ વગર અશક્ય છે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પ્લેન છે કે કોઈ પણ કરોડો રૂપિયાની જે મશીનરી છે પ્લેન ચલાવવા માટે પાઇલોટની જરૂર પડશે જ કેમ કે અથવા તો જે બસ છે એ ચલાવવા માટે ડ્રાઈવરની જરૂર પડશે કાર છે એ ચલાવવા માટે ડ્રાઈવરની જરૂર પડશે એટલે કે માનવ મગજની જરૂર પડશે એમ યંત્ર ચલાવવા માટે માનવ બળની જરૂર પડશે કદાચ ડિજિટલ વિદ્યાર્થી મિત્રો તો ડિજિટલ છે એ કોમ્પ્યુટર આધારિત ચલાવી શકીએ છીએ પરંતુ કોમ્પ્યુટર શરૂ કરવા માટે તો માનવબળની જરૂર પડશે જ એટલા માટે યંત્રો છેલ્લે એવું કબૂલ કરે બેસે છે વિદ્યાર્થી મિત્રો કે અમારે તમારા ભેજાના સંતાનોથી વિશેષ અમારી કોઈ હેસિયત પણ નથી એટલે કે ટૂંકમાં માનવ મગજની જરૂરિયાત તો છે જ ગમે તેવી મશીનરી હોય ચલાવવા માટે માનવ મગજની જરૂરિયાત તો ઊભી થાય જ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ ટુ રીડ થ્રી અને પાર્ટ થ્રી પૂર્ણ કરીએ છીએ એટલે કે આખું યુનિટ ટુની અંદર પાર્ટ વન ટુ અને થ્રી છે એ પૂર્ણ કરીએ છીએ એટલે કે યુનિટ ટુ આખું પૂરું થાય છે અને ફરી પાછા જ્યારે મળીશું ત્યારે યુનિટ થ્રી સાથે મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ